રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ઘટ પડતા વિકાસ ગાંડો થયો છે જેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હોવાનું જોવા મળી આવ્યું છે. તાલુકાની સિવિલ હોસ્પિટલમાં ગતિશીલ ગુજરાતનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરની ઘટ હોવાના કારણે શું આ છે ગતિશીલ ગુજરાત જેવા સવાલો ઊભા થવા પામ્યા છે. તો સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ઘટ હોવાના અભાવને લઈને દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, જેને લઈ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા વિકાસ ગાંડો થયો છે જેવા પોસ્ટરોનું લખાણ કરી વિરોધ પ્રદર્શન કરી રિયોસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રેડી, તમારું નામ? મારું નામ સલીમ મુગલ. સલીમભાઈ, આજે તમે આ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટરો માર્યા છે, શું કહેશો એ બાબત? હાલ એક તરફ વિશ્વાખામાં કોરોના મહામારી ફરીથી ભરોળ લઈ રહી છે શિયાળાની ઋતુની અંદર. એક તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા અનેક બીમારીઓ રોગચાળા ફરી નીકળ્યા છે. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર 10 માંથી આશરે 7 જેટલી ડોક્ટરોની જગ્યા ખાલી છે. તે બાબતે અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સરકારશ્રીને જગાડવા માટે એક નવતર પ્રયાસ કર્યો છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી છે કે હાલ પરિસ્થિતિ એવી છે કે આકસ્મિક બનાવ બને કે કોઈ નાનું મોટું કામ હોય, આજે 4 MBBSની જગ્યાએ અત્યારે 1 કે 2 MBBS ડોક્ટર હાજર છે, તો પછી સામાન્ય જનતા પીડાઈ રહી છે, હેરાન થઈ રહી છે, તેનો રસ્તો કોણે જવાબદારી લેવાની? તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરવાનું? આગામી 7 દિવસની અંદર અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટું જન આંદોલન કરીશું અને ગાંધીજીના માર્ગે લડીશું, અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી અહીંના ચૂંટાયેલા સાંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય એની રહેશે. મારું નામ લખન ચૌહાણ. આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડોક્ટરોની ઘટ છે એમાં અમે પોસ્ટર ચોંટાડીને ધોરાજીના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો અમે મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરોની ઘટ છે એ તમે તાત્કાલિક ભરતી કરો, અને જે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે એને શાંતિ મળે, અને ધોરાજીમાં જે આગેવાનો છે અને સરકાર જે સલામતીના દાવા કરી રહી છે એવું અમને કોઈ ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં લાગતું નથી, તો તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી રહી છે. તમારી માંગણી શું છે? અમારી માંગ એવી છે કે જે ધોરાજી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની તમામ જે વિભાગ છે એમાં ડોક્ટરોની ઘટ છે, ડોક્ટરોની તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમારી માંગ છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.